અનુભવ અને અનુભૂતિ સહાનુભૂતિ અને સમાનુભૂતિ મિત્રો આપણે આવા શબ્દો જીવનમાં અનેક વખત સાંભળીએ છીએ સહજ રીતે આપણે બોલી જઈએ છીએ આ સહાનુભૂતિ અને સમાનુભૂતિ બહુ મોટા સંશોધનના વિષયો રહ્યા છે આપણા શાસ્ત્રો માટે અને આપણા વિજ્ઞાન માટે પણ હોડીમાં બેઠા હતા અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યા મારો નહીં મારો નહીં શા માટે મને મારો છો નજદીક આસપાસ બેઠેલા લોકો કોઈ પણ એમને મારી રહ્યા નહોતા એ તો બધા એના ભક્તો હતા એના ચરણ સ્પર્શ કરી રહ્યા હતા પગ દબાવી રહ્યા છે એમને કોઈ મારતું નથી બધા પૂછવા લાગ્યા તમે શું કહો છો તમને કોણ મારી રહ્યું છે રામકૃષ્ણ તો બૂમો પાડી રહ્યા છે એમણે પીઠ ખોલી નાખી સૌએ પીઠ પર જોયું તો કોરડાના નિશાન છે લોહી વહી રહ્યું છે બધા ગભરાઈ ગયા રામકૃષ્ણને પૂછ્યું આ શું થઈ ગયું તમને કોણે માર્યા રામકૃષ્ણ પરમંશે કહ્યું આ જુઓ તેઓ મને મારી રહ્યા છે દૂર કિનારા પર એક માછીમાર એક માણસને મારી રહ્યો છે ચાબુક વડે અને તેની પીઠ પર જે નિશાન બન્યા છે તે રામકૃષ્ણની પીઠ પર બની ગયા છે બરાબર એ જ નિશાન અને જ્યારે કિનારા પર ઉતરીને ભીડ જામી ગઈ ને બંનેના નિશાન જોવામાં આવ્યા તો નક્કી કરવું મુશ્કેલ થઈ પડ્યું કે કોને ચાબુક મારવામાં આવ્યા ઓરિજિનલ કોણ છે રામકૃષ્ણને વધુ માર પડ્યો છે માછીમાર દ્વારા નિશાન એ જ છે ઘા અધિક છે ભલે માછી અંદરથી વિરોધ કરી રહ્યો હોય રામકૃષ્ણે તો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો હતો ને ઘા વધારે ઘેરા થઈ ગયા પરંતુ રામકૃષ્ણના મોંમાંથી જે શબ્દો નીકળ્યા મને ન મારો એનો અર્થ સમજો છો એક શબ્દ છે આપણી પાસે સિમ્પથી સહાનુભૂતિ ના આ સહાનુભૂતિ નથી સહાનુભૂતિ હિંસકના મનમાં હોય છે તે કહે છે એને મારો નહીં બીજાને મારો નહીં સહાનુભૂતિનો અર્થ છે કે મને દયા આવે છે પરંતુ દયા હંમેશા બીજા પર આવે આ સહાનુભૂતિ નહોતી આ સહાનુભૂતિ હતી એમ્પથી સિમ્પથી નહીં અહીં રામકૃષ્ણ એવું નથી કહી રહ્યા કે એને ન મારો રામકૃષ્ણ કહી રહ્યા છે મને ન મારો એમાં બોલવામાં બીજો શબ્દ ક્યાંય નથી એટલે કે તેમની અનુભૂતિમાં બીજો મરી ગયો છે વાસ્તવમાં બીજા માટે આપણું જે અંતર છે તે શરીરનું જ અંતર છે ચેતનાનું અંતર નથી ચેતના તો અસીમ છે તેની કોઈ હદ નથી ચેતના તો અનદ બાની છે પણ સમાનુભૂતિ બહુ મોટો વ્યાયામ માગે છે તમારું પોતાપણું જ્યારે ગાયબ થઈ જાય અને તમારો સ્વ જ્યારે સર્વમાં વિસ્તરે ત્યારે સમાનુભૂતિ શક્ય બને બીજાને બીજો ન ગણવો પણ તેને સ્વયં ગણી અપનાવવો તે પ્રથમ ડગલું છે આવો આપણે પહેલું ડગલું તો માંડીએ His saha.